किसान क्रांति ट्रस्ट द्वारा सीहोर तालुकाना खांभागा में उद्योगपति मुकेश अंबाणी तथा गौतम अदाणीना पुतळानी स्मशान यात्रा काढी पुतळानुं दहन करवामां आव्युं। समग्र देशभरमां ताजेतरमां केन्द्र सरकार द्वारा लागू करायेला कृषि कायदाना विरोधमां चाली रहेला खेडूतोना आंदोलनने 9 મહિના પૂર્ણ થતા હોય તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાઓ પરત ખેંચવાના કે ખેડૂતો સાથે વાતચીત કરી સમાધાનકારી વલણ અપનાવવાના બદલે જડતા ભર્યું વલણ દાખવવામાં આવતું હોય છે, જેના વિરોધમાં આજરોજ સિહોર તાલુકાના ખાંભાગા મે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ઘનશ્યામસિંહ મોરીની આગેવાની હેઠળ આ કાયદાઓથી જેને સૌથી વધુ ફાયદો થવાનો છે એ રિલાયન્સ અને અદાણી કંપનીના દબાણ હેઠળ સરકાર ખેડૂતો સાથે ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપ સાથે મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીના પુતળાની સ્મશાન યાત્રા કાઢી પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સાથે સાથે રામધૂન બોલાવી પ્રધાનમંત્રીને સદબુદ્ધિ આપી આ કૃષિ વિરોધી કાળા કાયદાઓ રદ કરવા સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અણહિલભાઈ ઉલવા તથા બુગાભાઈ બારૈયા સહિતના ખેડૂત આગેવાનો જોડાયા હતા। ઓગસ્ટ 2021 ના રોજ આજે જે કિસાન આંદોલન જે 3 કૃષિ બિલને વિરોધમાં જે દિલ્હી બોર્ડર ઉપર જે અમારા ખેડૂતો જે છેલ્લા 9 મહિનાથી ભૂખ્યા ને તરસ્યા અને શહાદત વોરીને જે 3 બિલની વિરુદ્ધમાં બેઠા છે એની માટે થઈને આજે એના 9 મહિના પૂર્ણ થાય છે અને અદાણી અંબાણી જે પોતે ખેડૂત જે જગતનો તાજ છે એને નિરાધાર કરી નાખવા માટે છે, સરકારને પણ ઝૂકવા માટે મજબૂર કર્યા છે એના વિરુદ્ધમાં અમે શોક પ્રકટ કર્યો છે, પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને આજે જે 9 મહિના પૂર્ણ થયા છે અમે અમારા દરેક આંદોલનકારી કિસાન ભાઈ બહેન જે દિલ્હીની બોર્ડર ઉપર બેઠા છે એને અમે શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી અમારું ખુલ્લું સમર્થન છે। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। જે દિલ્હીની બોર્ડર ઉપર અમારા ખેડૂતો 9 મહિનાથી જે રાત દિવસના બેઠા છે એના વિરોધમાં અને જે કૃષિ બિલ જે ખેડૂત વિરોધી છે ત્યારે 9 મહિના થયા હોવા છતાં સરકારે અમને ખેડૂતોને ગણકારતી નથી અને 5-25 પૂંજીપતિઓને માલામાલ કરવા માટેનો કાયદો છે, ત્યારે હું એક નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગુ છું કે અમે તમને ગુજરાતમાંથી ગાદી ઉપર બેહાર્યા છે કે આવા કાયદા ખેડૂતના હિતમાં હોય એવા નિર્ણય તમારે લેવા જોઈએ, આ વિરુદ્ધમાં છે, ખેડૂતને નુકસાન કરતા છે, આ કાયદો તમારે ફેરબદલી કરવી જોઈએ અને બહુ રાજટ હારી નથી, રાજટ રાવણે કરી હતો, રાવણ લંકાનું પતન થયું હતું અને જ્યારે દુર્યોધને રાજટ કરી હતી ત્યારે પણ હસ્તિનાપુરનું પતન થયું હતું, આ દેશનું પતન અટકાવવું હોય તો ખેડૂતોની માંગણી સ્વીકારી લો અને જે ખેડૂતો કહે છે કે MSPની ગેરંટી આપો તો એ સ્વીકારી લો અને ખેડૂતોને ન્યાય મળાવી અમારી માંગણી છે। એના વિરોધમાં અમારે નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે મેં દેશ કદી ઝૂકને નહીં દૂંગા, બીકને નહીં દૂંગા, પણ આ મજબૂરના ઉદ્યોગપતિઓએ અમારા નરેન્દ્રભાઈ મોદીને મજબૂર કર્યા છે, વિવેચ કર્યા છે આ કાયદો નહીં હટાવવા બાબતે, એટલે અમે આ અદાણી અને અંબાણીના પુતળાનું દહન કરી અને શોક પ્રગટ કરવી છીએ કે ભગવાન હું તો એમ કહું છું કે બધાને સદબુદ્ધિ આપે અને જે ખેડૂત વિરોધી બિલ છે એ પાછા હટાવવામાં આવે, અન્યથા નહીતર સમગ્ર ગુજરાતની અંદર આવનારા દિવસોમાં ધીરે 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 આ વાત પ્રસરતી જાય છે અને જલદ આંદોલન થશે। જય જવાન જય કિસાન। GDC ન્યૂઝ સાથે હરીશભાઈ પવાર, સિહોર।